આપણી સૌની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન, પ્રદેશના પૂર્વ અધ્યક્ષ અને સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપાધ્યક્ષ તરીકે પણ જેમણે કામગીરી કરી છે અને અત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી છે, જેમને સાંભળવા એ સાચા હાથમાં એક લાવો છે એવા આદરણીય રૂપાલા સાહેબ આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે. નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં જે સુધારાઓ કર્યા, એ સુધારાઓ વિશે આપણી સૌની વચ્ચે આદરણીય રૂપાલા સાહેબ વાત કરવાના છે. ત્યારે સૌના વતી હું એમને વિનંતી કરું કે આપણને સૌને આત્મનિર્ભર ખેડૂત એ વિષય પર સંબોધન કરે. રામ રામ મિત્રો, તમારા તંગી છોટા બધું બરાબર થઈ ગયું છે, ધન્યવાદ. આપણી આજની વડોદરા ખાતેની આ પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે મંચ શેર કરી રહ્યા છે અમારા હેલો આદરણીય ભાર્ગવભાઈ, અમારા મહામંત્રી શ્રી, આદરણીય મેયર શ્રી, માનની સંસદ સભ્ય શ્રી યુવરાજભાઈ, મારા બેન મોહિલેજી, મિત્રો, હું આપ સૌને ખાસ કરીને કૃષિ સુધારા વિધેયક જે બે બિલો અમારા વિભાગના છેલ્લા સંસદીય સત્રમાં મંજૂર કર્યા છે એ અંગે વિગતવાર વાત કરીશ, પણ એ બિલની બાબતો ઉપર હું જાઉં એની પહેલા બે મિનિટ હું આપ સૌની એની પૂર્વ ભૂમિકા માટે લેવા માંગુ. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા 2014 માં પહેલી વખત, ત્યાં સુધી આપણા દેશની ખેતીમાં કૃષિ નીતિઓમાં કૃષિ ઉત્પાદન, બિયારણ, ટેકનોલોજી, ડ્રીપ ઇરિગેશન, ખાતર, ઉન્નત બીજ, આ બધાની ઉપર આપણે લક્ષ આપતા હતા અને ઉત્પાદન વધે એને માટેના પ્રયાસો કરતા, એના પરિણામો પણ દેશને મળ્યા. આજે સ્થિતિ એવી છે કે ઉત્પાદન એ આપણી સમસ્યા નથી, પણ ઉત્પાદનની સાથે ખેડૂતોને યોગ્ય વળતર મળે એ મુદ્દો 2014 માં પ્રધાનમંત્રી શ્રીએ એક નિવેદન કર્યું કે 2022 સુધીમાં અમે ખેડૂતોની આવકને બમણી કરવા માટેનો પ્રયાસ કરીશું. એ સાથે જ આવક જોડાણ, ઉત્પાદન તો હતું જ લક્ષ્યમાં, પણ ઉત્પાદનની સાથે આવકને જોડવાનો નીતિગત ફેરફાર 2014 થી કૃષિ ક્ષેત્રમાં ભારતમાં આવ્યો. આ ઉત્પાદનને વધારવા માટે, ખેડૂતોની લાગતને ઓછી કરવા માટેના કાર્યક્રમો ભારત સરકાર દ્વારા લેવાયા, એને ઉત્પાદનના વળતર વધારે મળે એને માટેના નિર્ણયો થયા, નીતિગત ફેરફાર 2014 થી કૃષિ ક્ષેત્રમાં ભારતમાં આવ્યો. આ ઉત્પાદનને વધારવા માટે, ખેડૂતોની લાગતને ઓછી કરવા માટેના કાર્યક્રમો ભારત સરકાર દ્વારા લેવાયા,
એને ઉત્પાદનના વળતર વધારે મળે એને માટેના નિર્ણયો થયા. કોઈ માંગણી કે કોઈ ચર્ચા કે એવું આપ સૌના કોઈને ધ્યાનમાં હતું નહીં. હાલતું તું એક મુદ્દો હાલતો તો સ્વામિનાથન સાહેબની માંગણી સ્વીકારે સરકાર તો હાર. સ્વામિનાથન સાહેબની ભલામણ શું હતી? ડોક્ટર સ્વામિનાથન કમિશને બહુ સ્પષ્ટ અને કેટેગરીકલી અંદર લખેલું છે કે ખેત ઉત્પાદનની ઉપર 50% નફો ચડાવી અને MSP નક્કી કરવી, આવું એમની ભલામણ હતી. આ ભલામણ ડોક્ટર સ્વામિનાથને કોને કોને આપી? ભારત સરકારને આપી. ભારત સરકારમાં ત્યારે સરકાર કોની હતી? કોંગ્રેસની હતી. ડોક્ટર મનમોહનસિંહજી વડાપ્રધાન હતા એ વખતે. સ્વામિનાથન સાહેબે એમને આ ભલામણ આપી, 10 વર્ષ રાજ કર્યું, આ ભલામણ સ્વીકારી નહીં, એ પ્રમાણે MSP આપવા માટેનો નિર્ણય કર્યો નહીં. 2014માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા. ડોક્ટર સ્વામિનાથનની ભલામણને પોટલામાંથી બારી કાઢી અને મંજૂર કરી. જેણે મંજૂર કરી છે એ નાબૂદ કરવા માટેનો પ્રયાસ કરે. મંજૂર નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી દેશની ગાદી ઉપર સલામત છે ત્યાં સુધી આ MSPની અંદર કોઈને પણ ફેરફાર કરવાનો અધિકાર કોઈ નહીં કરી શકે. એટલે એને બેને મિક્સઅપ કરવાની કોઈ જરૂર જ નથી.
एक तो आप बधा पत्रकारोना माध्यमथी पण मारे आप सौना ध्यान उपर मूकवू छे के एमएसपी छे ए कोई कानूनी व्यवस्था नथी, कोई कायदा तळे मळतू आ पेलो बेनिफिट के एवुं नथी। एमएसपी एक भारत सरकारनो निर्णय छे, ए निर्णयना आधार उपर एमएसपी नी व्यवस्था थाय छे। राज्य सरकारोनी साथे मळी अने आपणे खरीदीना कार्यक्रमो चलावीए छे। एमएसपी रद्द थवानी कोई बात आ बेमाथी एके विधेयक साथे सुसंगत नथी, एने एमनी साथे प्रभाव पण नथी आ विधेयकोनो एमएसपी उपर, अने एमएसपी नो आ विधेयक उपर पण कोई परस्पर प्रभाव नथी, जेथी आ वात ने पण कोई गुमराह थवानी जरूर नथी। अने हमणा ज आपणे बधा तमे जाणो छो, अत्यारे ज अहींया आपणी मगफळीनी खरीदी माटेनी ऑनलाइन नोंधणीना कामकाज चालू थई गया छे, આપણા રાજ્યમાં શરૂ થઈ ગયા છે, અને અન્ય રાજ્યોમાં પણ જે તે ખરીદીની જે કંઈ સિઝનો ચાલે છે, જે રાજ્યે પરવાનગીઓ માગી છે એ તમામ રાજ્યોને ઉદારતાપૂર્વક પરવાનગીઓ આપી દેવામાં આવી છે। એટલે એ એમએસપીને અને આ વિધેયકોને સાથે જોડી આ આ લોકોની તકલીફ જ આ છે કે જે વિધેયક છે એને સંબંધી કોઈ વાત નથી કરતા, અને જે કાંઈ નથી એવું નવું ઊભું કરી અને વાત કરે છે। દાખલા તરીકે આપણે એક એવું વિધેયક લાવ્યા હતા જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ એમાંથી જે લોકો ધાર્મિક કારણોસર પીડિત થયા હોય તો એને આપણા દેશમાં નાગરિકતા આપવામાં આવશે। આ હું યાદ એટલા માટે કરાવું છું કે એ વખતે આપણે કોઈકને નાગરિકતા આપવા માટેનું વિધેયક મંજૂર કર્યું હતું, તો આખા દેશમાં પ્રચાર શું કર્યો ખબર, કે તમારી નાગરિકતા વહી જશે, અને ખાસ કરીને મુસ્લિમોમાં કે તમારી નાગરિકતા ખતમ કરવા માટેનું આ બિલ લઈને આવ્યા છે હેલું। એટલે ભાઈ આમાં નાગરિકતા રદ કરવાનો કોઈ વિધેયકની અંદર કોઈ જોગવાઈ જ નથી, એમાં કાંઈક આપવાની જોગવાઈ છે, કોઈકને નાગરિકતા આપવાની જોગવાઈ હતી, રદ કરવાનો કોઈ વિષય જ નથી। એમ આ બંને વિધેયકોની અંદર પણ ખેડૂતોને કશુંક આપવા માટેનો નમ્ર પ્રયાસ ભારત સરકારે કર્યો છે, અને એ પણ નરેન્દ્રભાઈ મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવા માટેનું જે લક્ષ્ય રાખ્યું છે એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે ભારત સરકારે કાર્યક્રમો ચલાવ્યા, કાર્યક્રમોના આધાર ઉપર રોકડ સહાય આપવા માટેનો પ્રયાસ કર્યો, એની સાથે સાથે ખેતીને અને ખેતીના વ્યવસાયને મુક્ત બજાર સાથે જોડવા માટેનો અને કાનૂની આધાર આપવા માટેનો એક પ્રયાસ કર્યો। હવે હું તમને બે વિધેયકોની ટૂંકમાં થોડીક વિગતો આપી દઉં। એપીએમસીમાં આપણે એવો સુધારો કર્યો છે, આજે સ્થિતિ એવી છે કે જે કાંઈ ખેત ઉત્પાદન થાય એને એપીએમસીમાં લઈ જવાનું, ત્યાં એનું ઓક્શન થાય, અને એ કિંમત ખેડૂતને અનુકૂળ હોય તો એ વેચી નાખે, ન અનુકૂળ હોય તો પાછો લઈને રહ્યો જાય, આ વ્યવસ્થા છે। કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં એપીએમસી છે જ નહીં, બિહાર જેવા મોટા રાજ્યની અંદર એપીએમસી છે જ નહીં, એ બીજા અલગ વિષયો છે, પણ એ આ જે બાબત હતી એમાં આપણે એટલો સુધારો કર્યો છે કે એપીએમસીની આ વ્યવસ્થા ચાલુ રહેશે, એમાં જે ખેડૂતોને જઈને માલ વેચવો હોય તો વેચી શકે અને જે પ્રક્રિયા ચાલુ છે એ પ્રમાણે ચાલશે, એની ઉપરાંત ખેડૂત પોતાના ખેતરથી તરીકે આઈડેન્ટિફાઈ થયા, એટલે બધું બંધ થઈ ગયું, મોટી વસ્તી અને આની બધી મુશ્કેલીઓ શરૂ થઈ,
તો ત્યાંના લોકલ તંત્રએ આજુબાજુ બોલાવ્યા. એને વાહનોની એની પરમિશનો આપી. તો ખેડૂતો એ એરિયામાં જઈને ઉભા રહ્યા પોતાના ફળ ને શાકભાજી લઈ. તો લોકોને ફળ ને ખેડૂતોને સીધો ભાવ મળ્યો. આજે મને તમને જણાવતા ખુશી હવે એને આગ્રહ કરે છે કે તમારે ત્યાં અમને દઈ જવું. એટલે અમારે વાં જવું નહીં, લેવા તાજા મળે છે, વ્યાજબી ભાવે મળે છે. વચ્ચેની જે કડીઓ હતી એ બેને ફાયદાકારક થઈ, ખેડૂતને પણ ફાયદાકારક થઈ છે અને વેપારીઓને ઉપભોક્તાઓને ખાસ કરીને એને પણ ફાયદાકારક થઈ. આ તો મેં તમને સમજવા માટે ઉદાહરણ આપ્યું. ખેડૂતોને સીધો પોતાનો માલ ઉપભોક્તાઓને આપવા માટેનો અધિકાર આપવા માટેનો એક સુધારો કર્યો છે. એપીએમસી ચાલુ રહેશે. એપીએમસીના નિશ્ચિત કરેલા એરિયાની બહાર પણ ખેડૂત પોતાનો માલ પોતાને વ્યાજબી લાગે એવા ભાવથી વેચી શકશે. આટલો જ એની અંદર સુધારો છે. બિલ 2 કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, એની ઉપર જે મોટું બુમરાણ મચે છે કે જેમાં જમીનો વહી જવાની છે. તો મેં અગાઉ પણ તમને કહ્યું કે જમીન એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું આખું વિધેયક આપ જોઈ લેજો, એમાં જમીનનો કોઈ ઉલ્લેખ જ નથી. એટલે જમીન સંબંધી કોન્ટ્રાક્ટ કરવાનો જ નથી. જે કંઈ કોન્ટ્રાક્ટ કરવાનો છે એ ખેત પેદાશનો કોન્ટ્રાક્ટ કરવાનો છે, એની કિંમત અંગેનો કોન્ટ્રાક્ટ કરવાનો છે, એના ટેન્યોર અંગેનો કોન્ટ્રાક્ટ કરવાનો છે, એ સિવાયનો કોઈ કોન્ટ્રાક્ટ કરવાનો છે નહીં. એમાં ડિસ્પ્યુટ ઊભા થશે તો એ ડિસ્પ્યુટને સોલ્વ કરવા માટેનું મિકેનિઝમ એ પણ આ વિધેયકની અંદર સુપેરે દાખલ કરી દેવામાં આવ્યું છે. એમાં એસડીએમ દ્વારા સમાધાન પંચનિમમાં આવશે. બેના મંજૂર કરેલા લોકોનું પંચ જો એ વિવાદને સમાધાનથી ઉકેલી દે તો આગળ પ્રક્રિયા કરવી નહીં. જો ન ઉકેલી શકે તો એસડીએમને ટાઈમ બાઉન્ડ આ પ્રશ્નનું નિરાકરણ કરી દેવાનું છે. 30 દિવસની જ મુદત આપવામાં આવી છે. સૌથી અગત્યની બાબત મારે આપ સૌના ધ્યાનમાં મૂકવી છે કે ખેડૂત અને ઇન્વેસ્ટર એમની વચ્ચે કોન્ટ્રાક્ટ થયો અને ડિસ્પ્યુટ ઊભો થયો. સમજો કે ખેડૂત કોઈ કારણસર ન ઓબે થઈ શક્યો કોન્ટ્રાક્ટને, તો ખેડૂત પાસેથી શું વસૂલ કરી શકાશે? તો ખેડૂત પાસેથી જે એમણે એડવાન્સ આપ્યું છે, બિયારણ આપ્યું છે, ખાતર આપ્યું છે, એવું એકચ્યુઅલ રોકાણ જે કર્યું છે એટલી જ રકમની વસૂલાત કરવા માટેની વિધિ ઇન્વેસ્ટર ખેડૂત સામે કરી શકશે. એનાથી વધારે 1 રૂપિયો નહીં કરી શકે. એમાં પણ એક વધારાની જોગવાઈ કરી છે કે જે રકમ એણે એડવાન્સ રૂપે આપી હતી કે ખાતર બિયારણ વગેરેમાં રોકાણ કર્યું હતું એ પણ ખેડૂત સંજોગોવશાત એક જ સાથે ન આપી શકે તો એના હપ્તા કરી એને આપવા માટેની વ્યવસ્થા પણ સ્વીકારવી પડશે. એવી વ્યવસ્થા બિલની અંદર ખેડૂત તરફે કરેલી છે. હવે સમજો વેપારી ફરી ગયા, ઇન્વેસ્ટર ફરી ગયો, માર્કેટ ફોર્સિસના એવા કોઈ સંજોગો ઊભા થયા અને એ ફટકી ગયો, તો વેપારી પાસેથી ખેડૂત શું વસૂલ કરી શકશે? તો જે કરારમાં નિશ્ચિત થયેલી એમની વચ્ચેનો જે કરાર હતો એ કરારને કારણે એને જેટલો નફો મળવા પાત્ર હતો એ સંપૂર્ણ નફાની વસૂલાત કરવાનો અધિકાર ખેડૂતને આપવામાં આવ્યો છે. ઉપરાંત જો અધિકારીને ઇન્વેસ્ટર ડિફોલ્ટર લાગે અને એનો દંડ કરવા પાત્ર બને તો 150 ગણી રકમનો દંડ પણ વેપારીની ઉપર કરી શકાશે અને એ રકમ પણ ખેડૂતને મળવા પાત્ર થશે. આ વ્યવસ્થા સાથે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું વિધેયક લાવવામાં આવ્યું છે. મિત્રો, આજે આપણા રાજ્યમાં આ બિલ નહોતું ત્યારે પણ કેટલાક સમજુ ખેડૂતો અને સમજુ અને એવા પ્રોગ્રેસિવ વેપારીઓની વચ્ચે આ પ્રકારના કરાર આધારિત ખેતી થઈ રહી છે. પણ મારા મતે ખેડૂત તરીકે મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું જોઈએ એટલે કહું છું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું સૌથી અગત્યનો બાબત હોય તો હું કોન્ટ્રાક્ટ કરું ત્યારે મને સૌથી પહેલાં મારી કિંમત નક્કી થઈ જાય છે મારા માલની, જે આજે એગ્રીકલ્ચરમાં સંભવ જ નથી. અમારે તો માર્કેટમાં જઈ નહીં ત્યાં સુધી અમને ખબર જ નથી કે અમારી 3 વારી કેટલામાં થવાની.
જ્યારે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં વાવતા પહેલા ખેડૂતને એ વાતની ખાતરી હશે કે હું જે પાકનું વાવેતર કરવાનો છું એનું મને આ વળતર મળવાનું છે. એટલે ખેડૂતની ઈચ્છા પ્રમાણેના ભાવ સાથેની સમજૂતીથી કરાર કરવા માટેનું એક પીઠબળ આપવા માટેનો આ વિનમ્ર પ્રયાસ છે. એનાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. આ દેશની ખેતી અને આ દેશના ખેડૂતો આત્મનિર્ભર બને એ દિશામાં આ બંને વિધેયકો ખૂબ મહત્વના સાબિત થવાના છે એવી સંપૂર્ણ અમને શ્રદ્ધા છે. આજે ખેડૂતોની સાથે પણ જ્યારે વાત કરવાનો અવસર મળે છે ત્યારે ખેડૂતો આને સહર્ષ સ્વીકારે પણ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. યસ, મને એમ લાગે છે કે એ પોલિટિકલ સાવ પ્રશ્ન છે. એમની અનુકૂળતાને એ જાણું આમ કૂણો કહેવાય, એ ટ્રેક્ટરમાં બેહી શકે એવો જ માણા નથી. આ ટ્રેક્ટરનો સાચી વાત તમને કહું, ટ્રેક્ટરને વાહન જ નહોતું ગણતા. આપણી ભાજપની સરકાર આવી ગુજરાતમાં અને ખેડૂતોની માગણી આવી ત્યારે એની એક કમિટી બની હતી. એ કમિટીનો સભ્ય હું હતો. અમે આ આપણા અધિકારીઓને સમજાવવા ગયા કે આને વાહન ગણો, અમારે તમે ગાડા રહ્યા નથી, તો ગાડાને બદલે હવે ટ્રેક્ટર વાપરીએ છીએ. હવે અમે તમને ખહુડી મારીને રોક્યા રાખો એ ઠીક ન કહેવાય. તારે એ લોકોએ કીધું કે આ તો બોમ્બે મોટર વ્હીકલ એક્ટ નીચે આમ છે ને તેમ છે ને આને વાહનનો દરજ્જો આપી ન શકાય વગેરે વગેરે. અરે મેં કીધું ભલામણા, આ તો ખેડૂતો છે કઠણ કડીના, તે તમારી પાસે આ પરવાનગી માગે, આ કાથરોટમાં બેઠા બેઠા આખો દી હાલવું એ તો કોઈ સાધન છે? મેં કીધું અમારે આટલા ભત્રીજાઓ પૈણ્યા, હજી સુધી કોઈ એવું નથી કીધું કાકા તમારે કોઈ ઓળખેતાનું ફોર્ડનું ટ્રેક્ટર નવું આવ્યું હોય તો અમારે બે માણસ ફરવા જવું છે, મગાવી દીધું. કોઈ લઈને ફરવા નથી જતું. અને તમારે કોઈ દિલ્હીના અધિકારી આવ્યા હોય અને એને સામે એરપોર્ટ તેડવા જવાના હોય, કોઈ નવું ફર્ગ્યુશન લઈને જાઓ તેડવા. મેં કીધું આ તો કણબી છે, ખેડૂત છે, એ ચલાવે છે. એટલે એ તમે જેને પૂછ્યું ને એને તો આમાં કઈ સમજણ ન પડે, એટલે એને એમાં રવા જાય, એનું કામ નહીં ટ્રેક્ટર. એ મુદ્દો તમારો ગંભીર પ્રકારનો કહેવાય એટલે મારે એને થોડોક વ્યવસ્થિત મારે આપતાને એ જવાબ આપવો પડે. દરેક પ્રાંતની અંદર પોતપોતાની સમસ્યાઓ હોય છે અને દરેક પ્રાદેશિક પક્ષોને પોતપોતાની મજબૂરી હોય છે. આજે પંજાબનો પ્રશ્ન છે, 4 મહિના પહેલાં આ પ્રશ્નોના જવાબ અમારે મહારાષ્ટ્રમાં આપવા પડતા હતા. એટલે સ્થાનિક પ્રશ્નોને કારણે અકાલી દળના અમારા મિત્રોએ આ વિધેયકનો વિરોધ કરવાનું જ્ઞાની રાજકીય પરિસ્થિતિને કારણે નક્કી કર્યું છે. કોંગ્રેસે લીડ લીધી, એ ઓપોઝિશનમાં છે, અને સૌથી વધારે પંજાબની અંદર આનો વિરોધ થઈ રહ્યો છે. એનું જો મિત્રો સાવ સાચું કારણ હોય તો આખા એ દેશમાં માર્કેટ સેસ, મેં એક પેલા સુધારામાં એક લીટી મારી રહી ગઈ છે, તમે ફરીથી સંભાળીને એડ કરી દીજો, જે બહાર લેતી દેતી થશે, માર્કેટની બહાર ખેડૂતોનો વેપાર થશે, ખેડૂત પોતાનો માલ બહાર કોઈ વેપારીને આપશે અને એનો વેપાર થશે, તો એમાં ભારત સરકાર કે રાજ્ય સરકારનો કોઈ ટેક્સ નહીં લાગે. એ મોટામાં મોટું પ્રાવધાન છે. એટલે બહાર આ વેપારીઓ આકર્ષાય છે. હવે પંજાબમાં 8% ટેક્સ છે, 8% આખા દેશમાં સૌથી વધારે છે. એટલે અત્યારે મારી દૃષ્ટિએ જે ઝઘડો છે એ 8% છે, એને હાંચવી લેવાનો છે. અને એમાં બધાના હિતોને કારણે અને લોકલ રાજકીય પરિસ્થિતિને કારણે અકાલી દળના મિત્રોએ આ સ્ટેન્ડ લીધું છે એવું મારું માનવું છે. એ વાત આપની ખેડૂતોના મનમાં હશે નહીં હશે એ મને ખબર નથી, પણ હું તમને કહું કે અમારા મનમાં શું છે. આપણી ખેતીની મારી દૃષ્ટિએ 2 જ મુખ્ય સમસ્યા છે. ખેતીની મુખ્ય સમસ્યાઓ આપણી જે છે 2, એક ઉત્પાદનને યોગ્ય વળતર આપવું, નંબર 2 આપણી નાની જમીન. આપણી ટૂંકી જમીન એ આપણી સમસ્યા છે.
80% કરતા વધારે ખેડૂતો આપણા સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર છે. નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા આપણી 80% કરતા વધારે. એટલે વીઘું બે વીઘાવાળા ખેડૂતો નો નવાચાર કરી શકે, નો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, નો બાર્ગેનિંગ કરી શકે, એ બે કશું કરી શકતા નથી. એને કારણે આપણે ખેતી વાયેબલ રહેતી નથી. એટલે ભારત સરકારે આપના ધ્યાનમાં હોય તો અમે 10,000 નવા એફપીઓ બનાવવા માટેનો એક કાર્યક્રમ ચલાવીએ છીએ. અને એફપીઓ નો મતલબ છે 400, 500, 1000 ખેડૂતો ભેગા થાય અને એનું એક ઓર્ગેનાઇઝેશન બને. એ ઓર્ગેનાઇઝેશન બનાવવા માટે ભારત સરકાર પૈસા આપવા તૈયાર છે કે તમે એને એકઠા થાવ, બનાવો, એને ચલાવો, બે વર્ષ ચલાવવા માટેના પૈસા અમે આપવાના છે. અને એ ભેગા થઈ જશે તો જો ખેડૂતો 100 ભેગા થઈ ગયા તો એક એક વીઘાવાળો કંઈ ના કરી શકે, પણ 100 ભેગા થાય 100 વીઘાનો નંબર થઈ જાય તો એ બધું કરી શકે. બેઝિકલી એ સંયુક્ત થાય કોઈ પણ રીતે એ આપણે ઈચ્છીએ છીએ. અને કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પાછળનો પણ આપણો આશય એવો છે કે સારો ઇન્વેસ્ટર, સારો વેપારી, સારો એક્સપોર્ટર, સારો પ્રોસેસર એ જો વચ્ચે પડે અને બધા ખેડૂતોને સાથે રાખી અને પોતાની પસંદગીનો જે એને જરૂરી ચીજ હોય એ અંગે ખેડૂતોને કન્વિન્સ કરે અને ખેડૂતોના ભાવથી એની પાસે ખેતી કરાવે તો ખેડૂતોને એના યોગ્ય વળતરનો પ્રશ્ન પણ હલ થાય અને નાના ખેડૂતોને સારી ટેકનોલોજીનો ઇન્વેસ્ટમેન્ટનો પણ બેનિફિટ મળે. આપણો આશય આ છે. એમાં મોટા ખેડૂતો પણ જોડાય, નાના ખેડૂતો પણ. હું વહેલામાં વહેલી તકે ભાર્ગવભાઈને કહું કે આ અંગેના અપડેટ પછી આવે એટલે તરત જ તમે સાહેબને આપો. યસ, જુઓ અમે કૃષિ સુધારાના નામે મત માંગીએ કે ન માંગીએ એ પ્રશ્ન જ ગૌણ છે. નરેન્દ્રભાઈ મોદી એક એવા રાજકીય નેતા છે કે જેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હિન્દુસ્તાનની રાજનીતિમાં કરેલા કામના આધાર ઉપર ને વિકાસના આધાર ઉપર મત માગવાની રાજનીતિની શરૂઆત કરી, જેને દેશમાં સ્વીકારવી પડી. કોઈએ આમ સ્વીકારી, કોઈએ તેમ સ્વીકારી, સ્પર્ધા થઈ અને આજે હરીફાઈ ચાલે છે કે અમે આ આપશું તો બીજા બીજું આપવા માટેની વાત કરે છે. વિકાસની વાતને અવશ્ય કહી શકાય. ખેડૂતો માટે મેં જે પૂર્વ ભૂમિકામાં આપને કહ્યું હતું કે ખેડૂતોની આવકને બમણી કરવા માટે ભારત સરકારે લીધેલા પગલાઓમાં આ પગલું પણ અમે ગણાવીશું અને અવશ્ય ખેડૂતોની વચ્ચે આ વાતને મૂકીશું. 8-8 પેટા ચૂંટણીઓમાં તો આમે આ ભાર્ગવભાઈનો એનો ટ્રેક રેકોર્ડ જ એવો છે. ધન્યવાદ, નમસ્કાર.